नमस्कार मित्रों, फरी एक बार इंडिया न्यूज गुजरात ना फेसबुक लाइव पेज पर आपनो स्वागत छे। आजना जो महत्वना समाचार नी अपडेट ने जो आपणे वात करिए तो केंद्रीय सड़क परिवहन अने राजमार्ग मंत्री नितिन गडकरी अमृतसर में देश नो सौथी ऊंचो राष्ट्र ध्वज आजे फरकावशे। जी हाँ, के जेनी राष्ट्र ध्वज नी ऊंचाई हशे 418 फूट, जे तमाम भारतीयों माटे कही शकाय के खूब ज गर्वनी वात छे। आजे आ राष्ट्रीय ध्वज आईसीपी अटारी बॉर्डर पर फरकावामां आवशे। आ राष्ट्रीय ध्वज एटलो ऊंचो हशे के ते पाकिस्तान सुधी स्पष्ट देखाशे। जी हाँ, हाल आपणे जोई रह्या छे के भारतनी शक्तिनुं प्रदर्शन दरेक क्षेत्रे थई रह्युं छे। केन्द्रीय सड़क परिवहन अने राजमार्ग मंत्री नितिन गडकरी आजे अमृतसरमां सांजे 4:15 वागे जे छे देशनो सौथी ऊंचो राष्ट्र ध्वज फरकावशे। आ राष्ट्र ध्वजनी ऊंचाई मैं तमने पहला पण जणावी हती ने फरी एक वार कहू छू के 418 फूट जेटली हशे। आ राष्ट्र ध्वज अटारी बॉर्डर पर फरकावामां आवशे। आ पहला नितिन गडकरी हर मंदिर साहिब ना दर्शन करशे, तेमज रिट्रीट सेरेमनी मां पण तेओ उपस्थित रहेशे। अमृतसरना डीसी जणाव्यु हतु के नितिन गडकरी आजे सवारे त्यां पहोंचशे अने दिल्ली कटारा एक्सप्रेस वे कामनी पण जे छे तेओ समीक्षा करवाना छे। એટલે કહી શકાય કે આજનો જે દિવસ છે તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે અટારી બોર્ડર પર એટલો મોટો આપણો રાષ્ટ્ર ધ્વજ લગાવવામાં આવશે કે જે પાકિસ્તાનથી પણ દેખાશે। જી હા, આપણા રાષ્ટ્ર ધ્વજનો પ્રકાશ એટલું હશે કે તે પાકિસ્તાન બોર્ડરથી પણ એકદમ સ્પષ્ટ દેખાશે, કે જે આજે અટારી બોર્ડર પર જે છે નીતિન ગડકરી દ્વારા જે છે ફરકાવવામાં આવશે। સાથે જ તેઓ એક્સપ્રેસ વે ની કામની સમીક્ષા કરશે। આ પછી ગડકરી હર્ષા ગામ નજીક ચાલતા નેશનલ હાઈવે ના કામોની પણ જે છે સમીક્ષા કરવાના છે। સાથે જ અટારી બોર્ડર પર તેઓ રીટ્રીટ સેરેમની નિહાળશે। બીએસએફ મ્યુઝિયમ ની પણ તેઓ મુલાકાત લેવાના છે। સુરક્ષાને પગલે પોલીસ પ્રશાસન દ્વારા જે છે અધિકારીઓને સલાહ સૂચન કરવામાં આવ્યા છે, ફરજ પર તેઓને મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારીઓને પણ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ કામ કરવા પર સૂચના આપવામાં આવી છે। આમ થોડા દિવસો પહેલા વિવિધ વિભાગોના અધિકારીઓને એક સંયુક્ત બેઠક પણ તેના માટે યોજાઈ હતી। જી હા, અને આ કહી શકાય કે ખૂબ જ ગર્વની વાત છે આપણા લોકો માટે કે અટારી બોર્ડર પર 418 ફૂટ ઊંચાઈ જેટલો જે છે રાષ્ટ્ર ધ્વજ જે છે ફરકાવવામાં આવશે નીતિન ગડકરી દ્વારા, કે જે આપણા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી જે છે તેમના હસ્તે જે છે આ કાર્ય કરવામાં આવશે। સાથે જ તેઓ રીટ્રીટ સેરેમનીમાં પણ જે છે ઉપસ્થિત રહેવાના છે, બીએસએફ મ્યુઝિયમની મુલાકાત લેશે, સાથે જ હાઈવેઝ જે છે તેના કામોની તેઓ સમીક્ષા પણ કરવાના છે। એટલે આ વિડીયો તમે બધાય સાથે શેર કરજો, કારણ કે હવે આપણે કહી શકીશું કે ગર્વથી કે આપણો રાષ્ટ્ર ધ્વજ પાકિસ્તાનથી પણ દેખાય છે। એટલે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને રિલેટિવ સાથે જરૂરથી શેર કરજો, જેનાથી તમારું યોગદાન અમને મળતું રહે। ધન્યવાદ।